नमस्कार विद्यार्थी मित्रों, तमारा प्रिय शिक्षक इकबाल सर आज व्याकरण नो नवो टॉपिक लईने तमारी सामे उपस्थित छे। आजनो आपणो टॉपिक छे मेकिंग सपोजिशन। हाँ, मेकिंग सपोजिशन। सपोजिशन एटले धारणा करवी, अनुमान करवू, अंदाज करवू। आ व्याकरणना मुद्दामां आपणे बे संयोजकोनो उपयोग करता शीखवानुं छे, एज इफ अने एज धो। आ बे संयोजको छे मारा वाला विद्यार्थी मित्रो, बे संयोजको एज इफ अने एज धो। बेनुं गुजराती थाय के जाणी, एज इफ अने एज धो नुं गुजराती थाय के जाणी। આનો ઉપયોગ શું? તમને પ્રશ્ન છે કે સર મેકિંગ સપોઝિશનનો ઉપયોગ શું? જ્યારે કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરી શકતો હોય, જ્યારે કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિની જેમ બીજી વ્યક્તિની જેમ ક્રિયા કરી શકતો હોય, ત્યારે તેવી રચનાને રજૂ કરવા માટે મેકિંગ સપોઝિશનનો ઉપયોગ થાય છે। સર એનો મતલબ એમ કે મિમિક્રી કરી શકતા હોય તો? હા મારા વાલા દીકરા, હા મારા વાલા દીકરા, તારી વાત સાચી છે કે કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ ક્રિયા કરી શકતો હોય, ધેટ મીન્સ એનો અર્થ છે કે તમે મિમિક્રી કરી શકતા હો, કોપી કરી શકતા હો, એટલે આનો ઉપયોગ કરવામાં આવે, મેકિંગ સપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે। આપણે ગુજરાતીમાં ઘણી વખત બોલતા હોઈએ છીએ, અથવા તો આપણે સમાજની અંદર ઘણી વખત એ વાક્ય સાંભળતા હોઈએ છીએ, તે એવી રીતે ક્રિકેટ રમે છે કે જાણે તે સચિન તેંડુલકર હોય, તેણી એવી રીતે ટેનિસ રમે છે કે જાણે તેની સાનિયા મિર્ઝા હોય, તે એવી રીતે વક્તવ્યો આપે છે કે જાણે તે અટલ બિહારી વાજપેયી હોય, તે એવી રીતે વર્તન કરે છે કે જાણે તે ભારત દેશનું વડાપ્રધાન હોય, કે જાણી આ શબ્દ પ્રયોગ આપણે ગુજરાતીમાં સાંભળેલું હોય, તો કે જાણેનું અંગ્રેજી શું થાય? તો કે જાણેનું અંગ્રેજી થાય એઝ ઇફ અને એઝ ધો। આપણને આ મુદ્દો 3 માર્કમાં મારા વાલા દીકરાઓ પૂછવામાં આવે છે, અને અત્યાર સુધી મારા વાલા દીકરાઓ બોર્ડમાં આ પૂછા વગરનું પેપર ક્યારેય નીકળે આ હોય જ, કા આઈડેન્ટિફાય ધ ફંક્શનમાં હોય, કા કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં હોય, કાં તો રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સમાં હોય। આ 3 જગ્યામાંથી કોઈ પણ એક જગ્યાએ મારા વાલા દીકરાઓ મેકિંગ સપોઝિશનનું વાક્ય પૂછાય, આના વગરનું બોર્ડનું પેપર ન નીકળે। હા, 1 માર્ક કમ્પ્લીટ તમારો છે। હવે પહેલાં આપણે જોઈએ કે આઈડેન્ટિફાય ધ ફંક્શનમાં કેવી રીતે ખબર પડે। તો આઈડેન્ટિફાય ધ ફંક્શનની અંદર તમને 3 વાક્ય આપેલા હોય, પ્રશ્ન નંબર 8, પ્રશ્ન નંબર 9, પ્રશ્ન નંબર 10, એ 3 વાક્યમાંથી કોઈ પણ એક વાક્યની અંદર જ્યારે વાક્યમાં એઝ ઇફ અથવા એઝ ધો શબ્દ આપેલ હોય, એઝ ઇફ અથવા એઝ ધો શબ્દ આપેલ હોય, ત્યારે એ વાક્ય મેકિંગ સપોઝિશનનું સમજવું। એઝ ઇફનું ગુજરાતી, એઝ ધોનું ગુજરાતી થાય કે જાણી। એઝ ઇફ અથવા એઝ ધો, આ 2 શબ્દનું ગુજરાતી થાય કે જાણી। હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો? તો આનો ઉપયોગ વાક્ય રચના મહત્વની છે બેટા। તો પહેલાં પરીક્ષાની અંદર બોર્ડના પેપરમાં તમને મુખ્ય વાક્ય છાપીને આપે। જો અહીંયા મેં 4 ઉદાહરણ લખેલા છે બોર્ડમાં, તમને આ રીતે પૂછાય। અહીંયા મેં પહેલું વાક્ય લખ્યું છે કે સોનાલી પ્લેઇસ ટેનિસ
प्लेज टेनिस आ मुख्य वाक्य छे। बीजू वाक्य लिखू छे रोहन प्लेज क्रिकेट, रोहन प्लेज क्रिकेट। तीजु वाक्य लिखू छे सी सेंग, सिंह नु भूतकाळ, सिंह नु भूतकाळ सेंग सॉन्ग्स। अहीं लिखू ही बिहेव्ड, ही बिहेव्ड, बिहेव नु भूतकाळ बिहेव्ड। अने पछी काउंसमां सूचना आपी के एज इफ नो उपयोग करीने मेकिंग सपोजिशन थी वाक्य बनाव। तो पहला आपणे मुख्य वाक्य जे छे मारा वाला दीकराओ लखी लीधुं। हवे तो हवे मानी लियो कि आपणे एज इफ नो उपयोग करवानो कीधुं होय तो एज इफ शब्द प्रयोग करवानो, आपणे एज इफ नो उपयोग करवानो कीधुं होय तो एज इफ शब्द प्रयोग करवानो, अने जो एज धो शब्द प्रयोग करवानो कीधुं होय तो एज धो शब्द प्रयोग करवानो। आ બેમાંથી એક બરાબર। તો હવે અહીંયા આપણે એઝ ઇફ શબ્દ પ્રયોગ કરીએ, કાઉન્સમાં આપણને એઝ ઇફનો ઉપયોગ કરવાનું કીધું તો આપણે અહીંયા બધી જગ્યાએ એઝ ઇફનો ઉપયોગ કરીએ। આ એઝ ઇફ આ મારા વાલા દીકરાઓ એઝ ઇફ થઈ ગયું। હવે તો હવે અહીંયા આપણે વાક્ય જે છે એ બનાવવાની વાત આવે। હવે વાક્ય બનાવવાનું તો પહેલાં કરતા લેવાનું, શું લેવાનું, કરતા। કરતા ક્યાંથી લઈ આવવાનું, તો કરતા જે છે મુખ્ય વાક્યમાંથી કરતા લેવું। એટલે અહીંયા આપણે એવો નિયમ લખી શકીએ કે મુખ્ય વાક્યમાં, મુખ્ય વાક્યમાં આપેલ, મુખ્ય વાક્યમાં આપેલ કરતાનું સર્વનામ, કરતાનું સર્વનામ લેવું। મુખ્ય વાક્યમાં જે કરતા આપેલું હોય એનું સર્વનામ લેવાનું। એટલે કે આ મુખ્ય વાક્યમાં જો આઈ હોય તો અહીંયા આઈ આવે, અહીંયા વી હોય તો અહીંયા વી આવે, અહીંયા યુ હોય તો અહીંયા યુ આવે, અહીંયા હી હોય તો અહીંયા હી આવે, અહીંયા સી હોય તો અહીંયા સી આવે, અહીંયા ઈટ હોય તો અહીંયા ઈટ આવે, અહીંયા ધે હોય તો અહીંયા ધે આવે, અહીંયા જો છોકરાનું નામ હોય તો હી આવે, છોકરાનું નામ હોય તો હી આવે, છોકરીનું નામ હોય તો સી આવે, બહુવચન હોય તો ધે આવે। યાદ રાખજો બેટા, મુખ્ય વાક્યમાંથી કરતા લઈ આવવાની વાત આવે ને મુખ્ય વાક્યમાં જે કરતા હોય એનું સર્વનામ લેવાનું। અહીંયા આપણને સોનાલી નામ આપ્યું છે, સોનાલી છોકરી, સોનાલી છોકરી એટલે અહીંયા સી લેસી આપણે આ સી લીધો। હવે તો હવે અહીંયા ધ્યાન આપવાનું મારા વાલા દીકરાઓ, જો મુખ્ય વાક્ય સાદા વર્તમાન કાળમાં આપેલ હોય તો, જો મુખ્ય વાક્ય સાદા વર્તમાન કાળમાં આપેલ હોય તો એઝિફવાળા વાક્યમાં, એઝિફવાળા વાક્યમાં વર્ષ શબ્દ લેવો, ડબલ્યુ ઈ આર ઈ વર્ષ શબ્દ લેવો। પછી કરતા એક વચન હોય કે બહુ વચન હોય, જો મુખ્ય વાક્ય સાદા વર્તમાન કાળનું આપેલ હોય તો વર શબ્દ, ડબલ્યુ ઈ આર ઈ વર। અને જો મુખ્ય વાક્ય, જો મુખ્ય વાક્ય સાદા ભૂતકાળમાં આપેલ હોય, જો મુખ્ય વાક્ય સાદા ભૂતકાળમાં આપેલ હોય તો એઝિફવાળા વાક્યમાં હેડ બીન શબ્દ લેવો, હેડ બીન શબ્દ લેવો, હેડ બીન શબ્દ લેવો। જો વર્તમાન કાળ હોય તો વર અને ભૂતકાળ હોય તો હેડ બીન, વર્તમાન કાળ હોય તો વર શબ્દ આવે અને ભૂતકાળ હોય તો હેડ બીન શબ્દ આવે। હવે તો અહીંયા પ્લેસ ઈ વર્તમાન કાળ છે, તો પ્લેસ ઈ વર્તમાન કાળ છે એટલે આપણે અહીંયા વર શબ્દ લીધો, પ્લેસ એ વર્તમાન કાળ છે એટલે અહીંયા વર શબ્દ લીધો। પછી પછી શું કરવાનું, તો અહીંયા કોઈ પણ, કોઈ પણ ખ્યાત નામ વ્યક્તિનું નામ લખવાનું, કોઈ પણ ખ્યાત નામ વ્યક્તિનું નામ લખવાનું, કોઈ પણ ખ્યાતનામ વ્યક્તિનું નામ લખવું એટલે શું, તો વાક્યને અનુરૂપ,
वाक्यने अनुरूप, वाक्यने अनुरूप आपणे ख्यातनाम व्यक्तिनुं नाम लखवानुं। तो अहींया टेनिस, तो टेनिसमां कोण छे ख्यातनाम व्यक्ति? तो सानिया मिर्जा। तो अहींया आपणे सानिया मिर्जा नाम लखवानुं। आ सानिया मिर्जा थई गई। अहींया ख्यातनाम व्यक्ति सानिया मिर्जा, टेनिस साथे सानिया मिर्जा संकळायेली छे, एटले आपणे सानिया मिर्जा नाम लख्युं। सर हजी उदाहरण समझाओ। बीजू उदाहरण छे के रोहन प्लेस क्रिकेट, रोहन क्रिकेट रमे छे। हवे एसिफ नो उपयोग करवानो, तो एसिफ पेलो नियम, मुख्य वाक्य में आपेल कर्ता नु सर्वनाम लेव। मुख्य वाक्य में कर्ता आपेलू छे आपणे रोहन, रोहन छोकरो, एटले आपणे अहीं ही लीधुं, आ ही लीधुं। पछी तो मुख्य वाक्य वर्तमान काल में छे, प्लेस ई वर्तमान काल बतावे छे, એટલે અહીંયા આપણે વર શબ્દ લીધો, આ વર। હવે તો હવે કોઈ પણ ખ્યાતનામ વ્યક્તિનું નામ લખવાનું છે, કોઈ પણ ખ્યાતનામ વ્યક્તિનું નામ। તો હવે સચિન ક્રિકેટર છે એટલે સચિન નામ લખી, આ સચિન, આ વાક્ય પૂરું। રોહન પ્લેસ ક્રિકેટ એઝ ઇફ હી વર સચિન। રોહન એવી રીતે ક્રિકેટ રમે છે કે જાણે તે સચિન તેંડુલકર હોય। હવે આગળ ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે। સી સેંગ સોંગ, સેંગ SANG સેંગ, સિંગનું ભૂતકાળ SING સિંગ, અને એનું ભૂતકાળ સેંગ SANG સેંગ। તો પહેલાં મુખ્ય વાક્યમાંથી કરતા લેવાનું, અહીંયા સી છે તો અહીંયા આપણે સી જ લેશું, આ સી। આ સેંગ એ ભૂતકાળ છે એટલે અહીંયા આપણે હેડબિન શબ્દ પ્રયોગ કરીશું, આ હેડબિન। ગીત ગાવાની વાત છે તો ગીત ગાવામાં આપણે મહાન ગીત લખનાર બોલના ગાયિકા, મહાન ગાયિકા લતા મંગેશકર, તો અહીંયા લતા લખી નાખ્યું। સી સેંગ સોંગ્સ એઝ ઇફ સી હેડબિન લતા, તેણી એવી રીતે ગીત ગાતી હતી કે જાણે તેણી લતા મંગેશકર હોય, કે જાણે તેણી લતાજી હોય। અહીંયા તમે બીજા કોઈ પણ વ્યક્તિનું જે ગીતકાર હોય, ગીત ગાતા હોય એનું નામ લખી શકો છો। અહીંયા એમ લખી શકો, સી સેંગ સોંગ એઝ ઇફ સી હેડ બીન અલકા યાજ્ઞિક લખી શકાય, સી સેંગ સોંગ એઝ ઇફ સી હેડ બીન આશા, સી સેંગ સોંગ એઝ ઇફ સી હેડ બીન અનુરાધા પોડવાલ। વાક્યોને અનુરૂપ ખ્યાતનામ વ્યક્તિ લખવાનું છે મારી વાલા દીકરાઓ, મારા વાલા દીકરાઓ, એક યાદ રાખવાનું। અહીંયા તમને મેં ખ્યાતનામ વ્યક્તિ લખવાનું કીધું છે, આ ખ્યાતનામ વ્યક્તિ, આ ખ્યાતનામ વ્યક્તિ વાક્યને અનુરૂપ લખવાનું છે, વાક્યને અનુરૂપ। અહીંયા જો મેં લખ્યું ટેનિસ, તો ટેનિસમાં આપણે લખ્યું સાનિયા મિર્જા, અહીંયા ક્રિકેટ તો અહીંયા આપણે સચિન તેંડુલકર લખ્યું છે, અહીંયા ગીત ગાવાની વાત છે તો અહીંયા લતાજી લખેલું છે, ચાલે। હવે અહીંયા ચોથું વાક્ય છે કે હી બિહેવડ, તે વર્તન કરતો હતો એઝ ઇફ। હવે મુખ્ય વાક્યમાંથી કરતા લઈએ તો અહીંયા હી આપેલું છે તો અહીંયા કરતા લીધું હી, એઝ ઇફ ભૂતકાળ છે, બિહેવનું ભૂતકાળ બિહેવડ એટલે હેડબિન કરવાનું, અહીં આપણે કરી નાખ્યું આ હેડબિન, હી બિહેવડ। હવે તો અહીં આપણે એમ લખી નાખ્યું મોદીજી, હી બિહેવડ એઝ ઇફ હી હેડ બીન મોદીજી, હી બિહેવડ એઝ ઇફ હી હેડ બીન મોદીજી, તે એવી રીતે વર્તન કરતો હતો કે જાણે તે મોદીજી હોય। મારા વાલા દીકરાઓ, આને કહેવાય મેકિંગ સપોઝિશન। અને મારા વાલા દીકરાઓ, તમારે શું યાદ રાખવાનું છે? મારા વાલા દીકરાઓ, તમારે આ વાક્ય રચના યાદ રાખવાની, આ વાક્ય રચના, આ વાક્ય રચના જો તમે યાદ વ્યવસ્થિત રાખી લ્યો ને આ રીતે જો તમે વાક્ય બનાવો એટલે તમને આવડી જાય। ફરી એક વખત હું રિવાઇઝ કરીને મારા વાલા દીકરાઓ માટે રિવાઇઝ કરું છું કે આજે આપણે મેકિંગ સપોઝિશનનો અભ્યાસ કર્યો, જેમાં એઝ ઇફ અને એઝ ધો નામના સંયોજકોની ચર્ચા કરવાની છે।
तमने बोर्ड में मुख्य वाक्य आपेलू हशे, बोर्ड नी परीक्षा में मारा वाला दीकरा मुख्य वाक्य आपेलू हशे, ए मुख्य वाक्य जोई जोई ने आंसर बुक में लखी लेवा। मुख्य वाक्य मारा वाला दीकरा जोई जोई ने तमारा आंसर बुक में लखवा। पछी तमने जो एजिफ नो उपयोग करवानो कीधु होय तो एजिफ, ने एस धो नो उपयोग करवानो कीधु होय तो एस धो लखवा। पछी तो मुख्य वाक्य में आपेल कर्ता नु सर्वनाम लेव, कारण के एसी पछी आपणे वाक्य बनावानुं छे, वाक्य बनावानुं छे अने वाक्यनी शरूआत हमेशा कर्ताथी थाय, तो प्रश्न थाय के कर्ता क्यांथी लई आववानो। तो मारा वाला दीकराओ याद राखजो, आपणे कर्ता मुख्य वाक्यमांथी लई आववानो। पछी कर्ता लीधा पछी शुं, तो अहीं आपणे जोयुं के एसी अपने सी कर्ता लखी नाख्युं। पछी ए जोवानुं के मुख्य वाक्य आपणने कया काळमां आपेलुं छे। जो मुख्य वाक्य सादा वर्तमान काल में आपेल हो तो एजिप के एस धो साथे वर शब्द लेवानो, अने जो मुख्य वाक्य सादा भूतकाल में आपेल हो तो एजिप के एस धो साथे हेडबीन शब्द लेवानो। वर्तमान काल हो तो वर WERE वर शब्द लेवानो, अने भूतकाल हो तो हेडबीन शब्द लेवानो। अहीं आपणे प्लेस ई वर्तमान काल छे तो अँ आप वर शब्द लीधो। अँ टेनिस रमतनू नाम है तो टेनिस ने ध्यान में राखी आप भारत की लोकप्रिय खिलाड़ी नाम लखेलू है सानिया मिर्जा। एवज रीते मारा वाला दीकरा तुम बीजू वाक्य जो तो यहाँ क्रिकेट नाम संकड़ेलू है तो अँ लिखू कि रोहन प्लेस क्रिकेट एज इफ ही वर सचिन तेंडुलकर। आ रीते याद रखू के वाक्य ने अनुरूप, वाक्य ने अनुरूप तमारे ख्यातनाम व्यक्तिनु नाम लखवानु। सर मानी लो के ख्यातनाम व्यक्ति न लखी अमे, पण एनी जग्याए अमे कोई पण पदवीनु नाम लखीए तो लखाय ने बेटा? मारा वाला दीकरा लखाय, 100% तारी वात साची छे, लखाय। बराबर, मानी लियो के भाई अहीं आ वाक्य छे के भाई अहीं हूँ लखू के सोनाली प्लेस टेनिस, आ लखू के सोनाली प्लेस टेनिस, आ मैं वाक्य लिखू। हवे लखू के एस इफ सोनाली छोकरी एटले सी, पछी हूँ अहीं लखू वर आ वर, पछी अहीं लखू एन एक्सपर्ट टेनिस प्लेयर, एन एक्सपर्ट टेनिस, एन एक्सपर्ट टेनिस प्लेयर, तो आ लखाय, आमां काई वांधो नहीं। માની લ્યો કે તમને ખ્યાતનામ વ્યક્તિનું નામ ન આવડે તો કરી શકાય। દાખલા તરીકે હું અહીંયા એક વાક્ય બીજું લખીને તમને બતાવું, મોના સિંગ સોંગ્સ મોના ગીત ગાય છે, એઝ ઇફ કે જાણે સી વર એન એક્સપર્ટ સિંગર, તો આમી ચાલે બેટા। તમને માની લ્યો કે કઈ વ્યક્તિ ખ્યાતનામ છે આ બાબતમાં એ ન ખબર હોય તો તમે આ રીતે પણ લખી શકો છો। એવું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નિયમ નથી કે તમે એમાં ખ્યાતનામ વ્યક્તિનું જ નામ લખો। અહીંયા મેં છેલ્લે વાક્ય લખ્યું કે ભાઈ હી બિહેવડ એઝ ઇફ નો ઉપયોગ કર્યો, તો મેં લખ્યું હી બિહેવડ એઝ ઇફ હી હેડ બીન મોદીજી, પણ એની જગ્યાએ હું એમ લખી શકું કે હી બિહેવડ એઝ ઇફ હી હેડ બીન પીએમ ઓફ ઇન્ડિયા પ્રાઇમ મિનિસ્ટર, તે એવી રીતે વર્તન કરતો હતો કે જાણે તે ભારતનો વડાપ્રધાન હોય, તે એવી રીતે વર્તન કરતો હતો કે જાણે તે ભારત દેશનો વડાપ્રધાન હોય, તો આ રીતે પણ તમે લખી શકો। એવું કોઈ વસ્તુનો નિયમ નથી કે તમારે વાક્યમાં કોઈ પણ ખ્યાતનામ વ્યક્તિનું જ નામ લખવું, પરંતુ વાક્યના અર્થને ધ્યાનમાં રાખીને તમે કોઈ પણ હોદ્દાનું નામ પણ લખી શકો છો। ચાલો આ મેકિંગ સપોઝિશન બેટા, થેન્ક યુ વેરી મચ, જય હિન્દ।